एक समय कोडो नामनो एक महान झेन मास्टर हतो। कोडो तेमना शाणपण करुणा अने अत्यंत अस्तव्यस्त परिस्थितियों मां पण शांति शोधवानी तेमनी क्षमता माटे जाणीता हता। एक दिवस एक युवान शिष्यए कोडो मास्टर ने पूछ्यू के आपणी आसपासनी व्यस्त दुनियामां आपणे आंतरिक शांति कई रीते मेळवी शकीए। तो कोडोए जवाब आप्यो, शांति शोधवानी चावी ए विश्वनी अराजकताथी बचवू ए नथी, परंतु तेनी अंदर शांति शोधवानू शीखवे छे। युवान शिष्य मूंझवणमां हतो, तेणे पूछ्यू परंतु अराजकतामां आपणे शांति कई रीते मेळवी शकीए। कोडो हस्यो अने नजीकना तळाव तरफ इशारो कर्यो। तेणे कह्युं, पाणीने जुओ, ज्यारे पाणी स्थिर होय त्यारे ते आकाश अने तेनी आसपासना वृक्षोनी सुंदरताने प्रतिबिंबित करे छे, परंतु ज्यारे पाणी पवनथी विक्षेपित थाय छे त्यारे प्रतिबिंब विकृत अने अस्पष्ट बने छे। तेमणे आगळ कह्युं, એ જ રીતે જ્યારે આપણું મન વિશ્વની અરાજકતાથી વ્યગ્ર હોય છે ત્યારે વાસ્તવિકતા વિશેની આપણી ધારણા વિકૃત થઈ જાય છે, પરંતુ જો આપણે આપણા મનને સ્થિર કરવાનું શીખી શકીએ તો આપણે આપણી આસપાસની દુનિયાની સુંદરતા અને સ્પષ્ટતા જોઈ શકીએ છીએ। યુવાન શિષ્યએ આ શબ્દ પર વિચાર કર્યો અને દરરોજ શાંતિ અને ધ્યાનનો અભ્યાસ શરૂ કર્યો। તેણે તેના મનને શાંત કરવાનું અને વર્તમાન ક્ષણમાં શાંતિ શોધવાનું શીખ્યો। પછી ભલે તેની આસપાસ શું થઈ રહ્યું હોય, સમય જતાં યુવાન શિષ્ય વધુ શાંત અને કેન્દ્રિત બન્યો અને તેની શાણ પણ વધતી ગઈ। તેણે કોડોના ઉપદેશો અન્ય લોકો સાથે શેર કરવાનું શરૂ કર્યું અને ઘણા લોકો તેમના ઉદાહરણથી પ્રેરિત થયા। વર્ષો પછી જ્યારે કોડો નવી જગ્યાએ ગયો ત્યારે યુવાન શિષ્ય નવો ઝેન માસ્ટર બન્યો। તેમણે તેમના પોતાના શિષ્યોને સ્થિરતા અને ધ્યાનની શક્તિ શીખવવાનું ચાલુ રાખ્યું। કોડોના ઉપદેશોને નવી પેઢી સુધી પહોંચાડ્યા। વાર્તાની નૈતિકતા, મોરલ ઓફ ધી સ્ટોરી એ છે કે શાંતિની શક્તિ વિશ્વની અરાજકતાને ટાળવામાં નથી, પરંતુ ધ્યાનનો અભ્યાસ કરીને અને આંતરિક શાંતિ કેળવીને તેની અંદર શાંતિ શોધવાનું શીખવામાં છે। અને એવું કરવાથી આપણે સૌ સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ સ્પષ્ટતા અને શાણપણ શોધી શકીએ છીએ અને અન્ય લોકોને પણ તે કરવા પ્રેરણા આપી શકીએ છીએ। આ માર્ગદર્શક કોચિંગ સંસ્થા છે। જોવા અને ધ્યાન કેન્દ્રિત કરવા બદલ આભાર।